દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીના ડેલી ધમાકેદાર ન્યૂઝ જોવા માટે કેટીવી ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ સૌથી પહેલા તમને મળતા રહે. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું કવિતા. કેટીવી 2020 માં આપનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચારો. ગીર સોમનાથ વેરાવળના હરસિદ્ધિ સોસાયટી વિસ્તારમાં પાણી ભરાતા ઘર સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું અને લાઇટની પણ સુવિધા નથી, જેથી પરિવારો મુશ્કેલીમાં મુકાયા. સિંહોર ગોતમેશ્વર તળાવનું ઓવરફ્લો થયેલ પાણી નદીમાં વહેવા દેવા માટે આજરોજ મામલતદાર તેમજ નગરપાલિકામાં આવેદન પત્ર આપવામાં આવ્યું. સિંહોર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા દશેરાના દિવસે ભવ્યાતિ ભવ્ય રાવણ દહનનું આયોજન થશે. રાજકોટ ખાતે 370 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે યુવા ભાજપ દ્વારા ભારત એકતા રેલી બહુમાળી ભવન ખાતે સમાપ્ત થઈ. બોટાદ ખાતે હાલમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલ નુકસાન અંગે વળતર ચૂકવવા તેમજ પેકેજ જાહેર કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ. ગીર સોમનાથ ખાતે મગફળીના ખરીદી રજીસ્ટ્રેશનને લઈ પહેલા દિવસે જ ખેડૂતોનો જબરો હોબાળો. કેશોદ તાલુકામાં મેઘ સવારીથી રસ્તાઓમાં નદી જેવો માહોલ સર્જાયો. સિંહોર શહેર ખાતે એકમાત્ર સંસ્થા દ્વારા ઈવીએમ કેન્દ્રનું ઉદ્ઘાટન મામલતદાર શ્રી દ્વારા કરવામાં આવ્યું. ઉના ખાતે નવરાત્રિના તહેવારમાં પ્રજાજનો ભયમુક્ત રહે અને તેને ધ્યાનમાં લઈ એએસપી શ્રી વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ ફ્લેગ માર્ચ યોજાયો. હારીજ ખાતે પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું. વેરાવળ અક્ષરધામ ગરબી મંડળ દ્વારા 3 નવલા નોરતે ભુવારાસનું આયોજન કરાયું. વેરાવળ સાપરમાં આવેલ જય ખોડિયાર ગરબી મંડળની બાળાઓ દ્વારા 3 નોરતે રાસ રમવા ભારે ઉત્સાહ જોવા મળ્યો. સાપર ખાતે મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતા સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મહીસાગર સંતરામપુર પૂજ્ય ગાંધી બાપુના જન્મ દિવસે ચીચાણી મુખ્ય પ્રાથમિક શાળામાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. અમરેલી દામનગર શહેર ખાતે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત અભિયાનને વેગ આપતી રેલીઓ કાઢવામાં આવી. જાફરાબાદ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઉપસ્થિત લોકો, બાળકો અને આગેવાનોને સ્વચ્છતા અભિયાન અંતર્ગત સોગંદ લેવડાવવામાં આવ્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ થંભ્યો પરંતુ ગંદકી વધી જેના લીધે લોકો પરેશાન. નલિયા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ પ્રસંગે વીએલ હાઈસ્કૂલથી અંબડા દાદાના સર્કલ સુધી રેલી કાઢવામાં આવી. પડદરી ગ્રામ પંચાયત દ્વારા 150મી ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન અને ફિટ ઇન્ડિયા અંતર્ગત ફિટનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગીર સોમનાથ તાલારામાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પરથી રાષ્ટ્રગીત સાથે સ્વચ્છતા અંગેની જાગૃતિ કાર્યક્રમ યોજાયો. તો દર્શક મિત્રો, આજના સમાચારમાં બસ આટલું જ. આવા જ 2020 ન્યૂઝ જોવા માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર. અમારા ન્યૂઝ એપિસોડ માટે આપનો અભિપ્રાય જણાવવા કમેન્ટ કરો અને આવા લેટેસ્ટ ન્યૂઝ એપિસોડ માટે કેટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.